વેલકમ દોસ્તો, ગુજરાત ટુડેમાં હું આપના માટે લઈને આવ્યો છું વ્યાકરણ વિભાગના મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ, જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે તેવી સંભાવના છે. તો દોસ્તો, જે તમને આવડે છે તે જ એક્ઝામમાં આવશે, તેથી કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપો. તો શરૂ કરીએ આજનો ફર્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ જણાવો. તો રૂઢિપ્રયોગ અર્થ છે તાળી લાગવી. તો તાળી લાગવીનો અર્થ જણાવવાનો છે. તો આનો આન્સર આવશે સી, લગ્ની લાગવી. નેક્સ્ટ જોઈએ સંધિ છોડો લક્ષ્યાંક. લક્ષ્યાંકની સંધિ છોડો છે, તે આન્સર આવશે લક્ષ્ય વત્તા અંક, લક્ષ્યાંક. નેક્સ્ટ જોઈએ સંધિ જોડો નિર્ભેળ. તો આનો આન્સર આવશે નિર્ભળ. નેક્સ્ટ જોઈએ નીચેની પંક્તિમાંનો અલંકાર ઓળખાવો. જેને જાગી ગયો તુરિયાનો તાર રે, પંક્તિ છે જેને જાગી ગયો તુરિયાનો તાર રે, આનો અલંકાર ઓળખાવાનો છે. તો આનો અલંકાર આવશે સ્લેશ. નેક્સ્ટ જોઈએ સમાસનો પ્રકાર જણાવો ઘરડાઘર. તો ઘરડાઘરનો સમાસનો પ્રકાર જણાવવાનો છે, તો તે આવશે મધ્યમ પદોલી. નેક્સ્ટ જોઈએ દોસ્તો સાચી જોટણીવાળો શબ્દ લખો. તો આમાં કયો સાચો છે તે તમારે બતાવવાનું રહેશે. તો આમાં આન્સર આવશે બી, સંતૃપ્તિ. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયા શબ્દની જોટણી સાચી નથી. તો સાચી નથી તે જણાવવાની છે. તો પ્રભુ ભજન સાચી છે, મિનિટ સાચી છે. આ પોસ્ટકાર્ડમાં મિસ્ટેક છે, આ પોસ્ટકાર્ડ અકાઉન્ટ્સમાં આપેલું છે તે રીતે લખાશે. તો નેક્સ્ટ જોઈએ દોસ્તો ગુજરાતીમાં તમારે ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો છે. અમુકવાર ક્વેશ્ચન ખોટી રીતે વાંચીને તમે ખોટો આન્સર કરી આવતા હોય છે. નેક્સ્ટ જોઈએ આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને દર્શાવો. અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ. તો આમાં ક્રિયા વિશેષણ બતાડવાનું છે. તો આમાં ક્રિયા વિશેષણ આવશે ઉપર નીચે. નેક્સ્ટ જોઈએ સમાસનો પ્રકાર જણાવો સગા સંબંધી. તો સગા સંબંધી એ દ્વંદ્વ સમાસ છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વાક્યોમાંથી કર્તરી વાક્ય શોધો. તો કર્તરી વાક્ય શોધવાનું છે. તો આમાં કર્તરી વાક્ય આવશે સી, કોઈપણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. નેક્સ્ટ જોઈએ આપેલ પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધીને દર્શાવો. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો આમાં ક્રિયા વિશેષણ બતાવવાનું છે. તો આમાં ક્રિયા વિશેષણ છે રોજ. નેક્સ્ટ જોઈએ સમાસનો પ્રકાર જણાવો સૂર્યાસ્ત. તો સૂર્યાસ્ત એ કયા સમાસ છે, તત્પુરુષ. નેક્સ્ટ જોઈએ સાચી જોટણીવાળો શબ્દ શોધો. તો સાચી જોટણી શોધવાની છે આમાં. તો સાચી જોટણીવાળો કયો આવશે, વિશ્વ. નેક્સ્ટ જોઈએ આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. દ્રષ્ટિ, તો દ્રષ્ટિનો સમાનાર્થી શું થશે, નજર થશે, નહીં કે દર્શન. તો આન્સર બી આવશે. નેક્સ્ટ જોઈએ આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. સંહાર, તો સંહારનો શું થશે, વિરુદ્ધાર્થી સર્જન. હવે આમાં તમે ઊંધું વાંચી રહ્યો છો, આમાં સમાનાર્થી શબ્દ લખી આવો છો, સંહારનો નાશ કરી આવો છો, પણ આનો વિરુદ્ધાર્થી પૂછેલું છે એટલે આન્સર બી આવશે. નેક્સ્ટ છે આપેલ તળબદા શબ્દનું શિષ્ટ રૂપ શોધીને લખો. સુણ, સુણ શબ્દનું શોધવાનું છે. તો ઓપ્શન છે એ સાચો આન્સર, સુણનું સાંભળ થશે. નેક્સ્ટ જોઈએ શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો. સ્મૃતિ, તો સ્મૃતિની ધ્વનિ સ્પષ્ટ કરવાની છે. તો સ્મૃતિનું આવશે સ વત્તા મ વત્તા રુ આવશે. આમાં રૂ ખાસ ધ્યાન રાખવાનું છે, વત્તા ત વત્તા ઈ. નેક્સ્ટ છે ચીર શબ્દનો અર્થ આપો. તો ચીર શબ્દનો અર્થ છે લાંબા વખતનું. દોસ્તો આમાં તમે આન્સર એ ટીક કરી આવતા હોય છે, ફાળ યા તરડ, પણ આનો સાચો આન્સર આવશે લાંબા વખતનું. નેક્સ્ટ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઊંચે જઈ રહેલી સ્થિતિ. આમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ બતાવવાનો છે. આનો આન્સર આવશે ઉન્નતિ. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ને લાસ્ટ ક્વેશ્ચન છે. ચાંદલિયો શબ્દને કયા પર પ્રત્યય લાગ્યો છે. તો પર પ્રત્યય જણાવવાનું છે આમાં. ચાંદલિયા શબ્દને જોઈએ આન્સર આવશે સી, ઈય પ્લસ ઓ. ચાંદલિયો, ચાંદલિયાને કયો છે પર પ્રત્યય, ઈય પ્લસ ઓ.
તો દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા માટે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં બતાવવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દનો છે. ક્વેશ્ચન છે, શરીર મોટું પણ અક્કલમાં ઓછું. તો દોસ્તો આનો આન્સર તમારે કોમેન્ટમાં બતાવવાનો છે. શરીર મોટું પણ અક્કલમાં ઓછું. ફર્સ્ટ ઓપ્શન છે પહેલવાન, સેકન્ડ છે અક્કલમંદ, સી છે કદાવર અને ડી છે જડસું. તો દોસ્તો થેન્ક યુ. દોસ્તો ગુજરાત ટુડે પર તમારા માટે ગુજરાતી માટે બીજા પણ વિડીયો છે અને તમારા પેપરના મુજબ બીજા મોસ્ટ આઈએમપી પેપર સેટ મૂકવામાં આવશે. તેથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.